ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 2 આહારના ઘટકો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે બાળકો આહારના મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં ક્યાં છે તે વિશેષ રીતે આપણે જોશું આપણા આહારના મુખ્ય ઘટકોમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ સાર રેસા અને પાણીનો સમાવેશ થાય છે આપણે રોજિંદા જીવનમાં જે ખોરાક લઈએ છીએ તેમાં આ બધા જ ઘટકોની હાજરી આવેલી હોય છે આ બધા જ ઘટકોની હાજરીની ચકાસણી અલગ અલગ કસોટીઓ દ્વારા કરી શકાય છે ઘટકોની હાજરીની ચકાસણી કેવી રીતે કરવી તે આપણા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિઓમાં આપેલી છે જે QR કોડની મદદથી જોઈ લેશું અને આપણે શીખી લેશું હવે આપણે આ બધા ઘટકોનું કાર્ય અને મહત્વ શીખશું આપણા શરીરમાં એનું શું કાર્ય છે અને આપણા જીવનમાં આ બધા ઘટકોનું શું મહત્વ છે તે આપણે શીખશું આપણો પ્રથમ ઘટક છે કાર્બોહાઇડ્રેટ આપણને કાર્બોહાઇડ્રેટ ક્યાં ક્યાં ખોરાકમાંથી મળે છે અને કાર્બોહાઇડ્રેટના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે તે આપણે સમજીએ કાર્બોહાઇડ્રેટ પદાર્થો મુખ્યત્વે આપણને અનાજ જેવા કે મકાઈ બાજરો ચોખા ઘઉં કંદમૂળ જેવા કે શક્કરિયું બટાકા અને ગળિયા ફળો જેમ કે શેરડી પપૈયું તરબૂચ કેરી વગેરે જેવા પદાર્થોમાંથી આપણને રોજિંદા જીવનમાં જરૂરી કાર્બોહાઇડ્રેટ મળી આવે છે રોજિંદા જીવનમાં કામ કરવાની શક્તિ આપણને કાર્બોહાઇડ્રેટ આપે છે તેનું મુખ્ય કામ આપણા શરીરને શક્તિ આપવાનું છે તેથી આપણે તેને શક્તિદાતા તરીકે પણ ઓળખીએ છીએ હવે આપણે આપણા અગત્યના બીજા ઘટક પ્રોટીનના સ્ત્રોતો અને એના કાર્ય વિશે વધારે માહિતી મેળવીશું પ્રોટીનના મુખ્યત્વે બે સ્ત્રોતો છે એક વનસ્પતિજન્ય સ્ત્રોત અને બીજું છે પ્રાણીજન્ય સ્ત્રોત પ્રોટીન આપણને કઠોળ જેવા કે ચણા વટાણા મગ દાળ વાલ સોયાબીન વગેરે જેવા વનસ્પતિના જે સ્ત્રોતો છે તેમાંથી આપણને રોજિંદા જીવનનું જરૂરી પ્રોટીન મળી આવે છે તેથી જ આપણે આપણા આહારમાં રોજ કઠોળનો ઉપયોગ કરવો જોઈએ ઘણું ખરું પ્રોટીન આપણને પ્રાણીઓ દ્વારા પણ મળે છે જેમ કે દૂધ પનીર માછલી માંસ ઈંડા કે જે આપણને ફક્ત પ્રાણીઓમાંથી જ પ્રાપ્ત થાય છે તેથી આવા પ્રોટીનના સ્ત્રોતને પ્રાણીજન્ય સ્ત્રોત કહે છે રોજિંદા જીવનમાં આપણે દૂધનું પણ સેવન કરવું જોઈએ તે પણ એક પ્રોટીનનો સારો સ્ત્રોત છે પ્રોટીન આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે જેમ કે શરીરની વૃદ્ધિ થવી આપણે નાનામાંથી મોટા થઈએ છીએ અને શરીરમાં સમારકામ કરવા માટે એટલે કે જ્યારે આપણને ઈજા થઈ હોય ત્યારે એને સમારકામ માટે પણ આપણને પ્રોટીન જરૂરી છે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને આપણા શરીરને ટકાવી રાખવામાં મદદ કરે છે હવે આપણે આપણા આહારના ત્રીજા અગત્યનો ઘટક ચરબી તેનું કાર્ય તેના સ્ત્રોત અને તેનું આપણા શરીરમાં શું મહત્વ છે તેના વિશે આપણે સમજીશું ચરબી પણ આપણને વનસ્પતિ સ્ત્રોત તેમજ પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી મળી આવે છે ચરબીના વનસ્પતિ સ્ત્રોત ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ ચરબીના વનસ્પતિ સ્ત્રોતમાં મગફળી બદામ તલ સૂર્યમુખી સરસવ નારિયેળ સોયાબીન એટલે કે
લગભગ 50 પ્રકારના તેલીબિયાંમાંથી આપણને ચરબી મળી આવે છે. ચરબીના પ્રાણી સ્ત્રોતો જોઈએ. ચરબી આપણને માછલી, ઈંડા, દૂધ, ઘી, માંસ, મલાઈ, માખણ વગેરેમાંથી મળી આવે છે. ચરબીમાંથી પણ આપણને કાર્બોદિતની જેમ ઉર્જા મળે છે, જે આપણે આપણા રોજિંદા જીવનમાં કામ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ચરબીમાંથી કાર્બોદિતની સરખામણીએ વધુ પ્રમાણમાં ઉર્જા મળે છે, એટલે આપણને ચરબીવાળો ખોરાક ખાવાથી વધુ ઉર્જા મળે છે અને આપણે વધુ કામ કરી શકીએ છીએ. તેથી તેને ઉર્જા આપવાવાળા ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળકો, આપણે આજે આહારના મુખ્ય ત્રણ ઘટક એટલે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી વિશે સમજ્યા. બાકીના બે ઘટક વિટામિન અને ખનિજ તત્વો વિશે આપણે બીજા વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી આ વિડીયોને જોતા રહો અને શીખતા રહો. બાળકો, મારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રને શેર કરજો. આવજો.